જર્જરિત હાલતમાં છે। અવનવર છતમાંથી પોપડા ખરી પડે છે, જેને લઈને કચેરી ખાતે કામ અર્થે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગામ પંચાયત ઘર નવીન બનાવવામાં આવે તે માટે સરપંચ સહિતના હોય તાલુકા પંચાયત કચેરી તેમજ સંબંધિત તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે। પંચમહાલના સેરા તાલુકાના ધમાઈ ગામની ગ્રામ પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે। પંચાયત ઘર નવીન બને તે માટે તલાટી અને ગામના અગ્રણીઓએ તાલુકા પંચાયત કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, ત્યારે ગામના અગ્રણીઓએ ધારાસભ્યને પણ ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે રજૂઆત કરી હતી। ગ્રામ પંચાયતના મકાનના છતના ભાગ પર પ્લાસ્ટર નીકળી જતા કાટ ખાઈ ગયેલા સળિયા દેખાઈ રહ્યા છે, તેના કારણે સ્લેબ વધુ જોખમી બની રહ્યો છે। સતપરથી અવારનવાર પોપડા પણ પડી રહ્યા છે। ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી સહિતનો સ્ટાફ હાલભાઈના ઓથારતરે તેમની ફરજ નિભાવી રહ્યા છે। પંચાયત ઘર જર્જરિત હાલતમાં હોવા સાથે સતનો સ્લેબ પણ જોખમી બનતો જઈ રહ્યો હોવા છતાં તાલુકા પંચાયત સહિતની સંબંધિત કચેરીએ અનેક રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી કેમ હલતું નથી, તલાટી બીજું મકાન ન હોવાથી ના છૂટકે પંચાયત ઘર ખાતે બેસીને ગ્રામના અરજદારોની કામગીરી કરી રહ્યા છે। પંચાયત ઘર ખાતે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે કે પછી ઘોડા વછૂટી ગયા પછી તબેલાના તારા મારવા જેવી પરંપરાનું પુનરાવર્તન થશે। આ જર્જરિત ગ્રામ પંચાયત કચેરીના મકાનને તોડી પાડીને નવું મકાન બનાવવા માટે તાલુકા પંચાયત સહિતની કચેરી દ્વારા વહેલામાં વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ કદમ ઉઠાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે। પ્રીતેશ દરજી, ZSTV પંચમહાલ।